હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ હોમી ફૂડ્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે નાના મોટા સૌને પસંદ આવે તેવો સોફ્ટ માંડવી પાક બનાવવાની રેસીપી જોશું. આ માંડવી પાક તમે ફરાળમાં પણ ખાઈ શકો છો. તો આ માંડવી પાક બનાવવા માટે મેં અહીંયા એક વાસણની અંદર 2 વાટકા જેટલા માંડવીના દાણા લીધા છે. આ માંડવીના દાણાને આપણે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર શેકવાના છે. આ માંડવીના દાણાને તમે જ્યારે શેકો ત્યારે તેને હલાવતા રહેવું, જેથી કરીને માંડવીના દાણા બધી જ બાજુથી વ્યવસ્થિત રીતે શેકાઈ જાય. શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ મધ્યમ રાખીશું. ત્યારબાદ માંડવીના દાણા શેકાઈ જવા આવે ત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેશું. માંડવીના દાણા જેમ જેમ શેકાતા જશે તેમ તેમ તેનો કલર છે તે ચેન્જ થતો જશે. આ રીતે થોડા બ્લેક કલર જેવા થાય ત્યાં સુધી આપણે માંડવીના દાણાને શેકી લેવાના છે. માંડવીના દાણા શેકાઈ જાય ત્યારબાદ તેને એક અલગ વાસણની અંદર પોળા કરી દેશું અને તેને ઠરવા દેશું. માંડવીના દાણા ઠરશે ત્યારબાદ જ તેમાંથી ફોતરા ઉખડશે, તેથી તેને ઠરવા દેવા જરૂરી છે. માંડવીના દાણા ઠરી જાય એટલે આ રીતે તેની ઉપર વાટકો અથવા તો કોઈ પણ વાસણને ઘસીશું જેથી તેમાંથી ફોતરા દૂર થઈ જાય. આપણે આ માંડવીના દાણામાંથી ફોતરાને દૂર કરી દેશું અને આ રીતે તેના 2 ફાડા કરી લેશું. હવે આ માંડવીના દાણાને આપણે મિક્સર જારની અંદર પીસવા માટે એડ કરી દેશું. આ માંડવી પાક બનાવવામાં ખૂબ જ ઇઝી છે, તેથી દરેક વ્યક્તિ ખૂબ જ ઇઝીલી ઘરે બનાવી શકે છે. હવે આપણે આ માંડવીના દાણાને એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની, પરંતુ આ રીતે થોડું કરકરું રાખવાનું છે. હવે આ માંડવીના દાણાને ભૂકાને એક સાઈડ પર મૂકી અને બીજા એક વાસણની અંદર આપણે 1/2 વાટકા જેટલી ખાંડ એડ કરીશું. અહીંયા મેં 2 વાટકા માંડવીના દાણાની સામે 1/2 વાટકો ખાંડ લીધી છે અને 1/2 વાટકો પાણી લીધું છે. હવે આપણે આ પાણી અને ખાંડની એક તારની ચાસણી લેવાની છે. તેના માટે શરૂઆતમાં આપણે મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરીશું અને ત્યારબાદ આપણે ફ્લેમને સ્લો કરી દેશું, જેથી કરીને આપણી ચાસણી છે તે ખૂબ જ આકરી ના બની જાય. હવે આપણે આ પાણી ખાંડને ઓગળવા દેશું. હવે આપણે આ ચાસણી તૈયાર થાય ત્યાં સુધીમાં, જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા 2 લાઇકનને પ્રેસ કરી દો, જેથી મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે. હવે આપણી ચાસણી આવે ત્યાં સુધીમાં આપણે 1 થાળીની અંદર ઘી લગાવીને રાખી દેશું અને તેની સાથે સાથે 1 વાટકા ઉપર પણ ઘી લગાવી લેશું, કેમ કે 1 વાટકાથી આપણે માંડવી પાક પાથરવાનો છે. હવે આપણે ચેક કરી લઈએ કે ચાસણી આવી ગઈ છે કે નહીં. તે માટે સૌપ્રથમ ગેસની ફ્લેમ સાવ સ્લો કરી અને આ રીતે ચાસણીને હાથમાં લઈને ચેક કરી લેશું. જો આ રીતે એક તાર પડે તો મતલબ કે તમારી ચાસણી એકદમ પરફેક્ટ રીતે આવી ગઈ છે. હવે આ ચાસણીની અંદર આપણે માંડવીના દાણાનો ભૂકો એડ કરીશું. આ સમયે ગેસની ફ્લેમ કાં તો સાવ સ્લો કરવી અથવા તો બંધ કરી દેવી. હવે આ ચાસણીમાં માંડવીના દાણાનો ભૂકો એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી દેશું ને જો જરૂર લાગે તો તમે ઉપરથી થોડું એવું પાણી પણ છટકોરી શકો છો. તો માંડવીના દાણાનો ભૂકો સરસ રીતે ચાસણીમાં મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે થાળીમાં ઘી લગાવીને રાખ્યું હતું તેમાં આ માંડવીનો મિશ્રણ છે તે ઢાળી દેશું અને વાટકાની મદદથી આ રીતે થપ થપાવી લેશું અને તેને સરસ રીતે પાથરી દેશું. તમે ઈચ્છો તેટલી જાડી પાતળી પ્રમાણમાં તમે માંડવી પાકનું મિશ્રણ છે તે પાથરી શકો છો. હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું છે. આ મિશ્રણ એકદમ ઠંડુ થઈ જશે સરસ રીતે, ત્યારબાદ જ આપણે તેમાં આ રીતે ઊભા અને આડા ચેકા પાડી અને તેમાંથી ઢેફલી બનાવવાની છે. તમને જેવડી સાઇઝની ઢેફલી પસંદ હોય તેવડી સાઇઝની તમે ઢેફલી બનાવી શકો છો. તો તમે જોયું ને, માંડવી પાકની રેસીપી ખૂબ જ ઇઝી છે. આ માંડવી પાક નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવે છે, તેમજ બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. તો તમને મારી આ માંડવી પાકની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ને હા, મારો વિડીયો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા 2 લાઇકનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને મારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. હવે આપણે એ પણ ચેક કરી લઈએ કે માંડવી પાક કેટલો સોફ્ટ છે. તો તમે જોઈ શકો છો કે માંડવી પાક ખૂબ જ સોફ્ટ બન્યો છે. આ સોફ્ટ માંડવી પાક બનાવવા માટે ચાસણીમાં ખૂબ જ ધ્યાન રાખવું. જો આકરી ચાસણી આવી જશે તો આટલો સોફ્ટ માંડવી પાક નહીં બને. તો હવે આપણે મળીશું ફરીથી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.